અંકલેશ્વર નગરપાલિકા મિશન મંગળ યોજનામાં 1.33 લાખ રૂપિયાની ઉજપ્ત થઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે, જે સંદર્ભમાં મહિલા કર્મચારીને 90 દિવસ માટે ફરજ મોકૂફ કરાયા છે. અંકલેશ્વર નગરપાલિકા મિશન મંગળ યોજનામાં 1.33 રૂપિયાની ઉજપ્ત થઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. પાલિકા દ્વારા સંબંધિત મહિલા કર્મચારીને નોટિસ ફટકારતા રૂપિયા ભરેલ પર્સ ચોરાઈ ગયું હોવાની કબૂલાત કરી હતી અને નાણાં ચૂકવણી તૈયારી બતાવી હતી. જોકે આ જવાબ યોગ્ય ના લાગતા અંતે પાલિકા ચીફ ઓફિસર દ્વારા મહિલા કર્મચારી સામે તેના જવાબ આધારે 90 દિવસ માટે ફરજ મોકૂફ કરી તેની સામે કાર્યવાહી આરંભી હતી. 90 દિવસ દરમિયાન જરૂરી સંયોગિક પુરાવા એકત્ર કરી બોર્ડમાં રિપોર્ટ સબમિટ કરવામાં આવશે. ત્યારબાદ મહિલા કર્મચારી સામે આખરી પગલાં ભરવાનો નિર્ણય લેવામાં આવશે. અંકલેશ્વર પાલિકા ખાતે કેન્દ્ર સરકારની મિશન મંગળ યોજના હેઠળ છેલ્લા કેટલાક વર્ષોથી સખી મંડળ બનાવી તેમની પાસે બચતરૂપે રૂપિયા ભરાવવામાં આવતા હતા અને તેનો હપ્તા પણ જમા કરવામાં આવતા હતા. આ ઉપરાંત સરકારમાંથી આવતી ગ્રાન્ટમાંથી તેમને રિવોલ્વિંગ ફંડ ચૂકવવામાં આવતું હતું. પાલિકા સમાજ સંગઠનના વિભાગ અંતર્ગત પાલિકા ચીફ ઓફિસરની સીધી દેખરેખ હેઠળ આ કામગીરી ચાલી રહી હતી, જેમાં પદાધિકારોની જવાબદારી ના હોવાથી તે પરત્વે ધ્યાન સત્તાપક્ષ દ્વારા આપવામાં આવતું હતું. મિશન મંગળ યોજના અંતર્ગત 25 થી વધુ સખી મંડળ કાર્યરત છે, જેમાં લાખો રૂપિયાના ફંડનો વહીવટ પાલિકા સમાજ સંગઠન વિભાગ દ્વારા કરવામાં આવતો હતો. સખી મંડળની બહેનો દ્વારા પાલિકા પ્રમુખને પાલિકા પ્રમુખની યોજના અંતર્ગત મળવાપાત્ર રિવોલ્વિંગ ફંડ એટલે કે પરત આપવાનું ફંડ મળ્યું ના હતું તેવી ફરિયાદ સામે આવી હતી, જેની તપાસમાં પાલિકા મહિલા કર્મચારી હેમાક્ષીબેન રાણા દ્વારા આ નાણાં બેંકમાં કે પાલિકા એકાઉન્ટ વિભાગમાં જમા કરાવ્યા ના હોવાનું ખુલ્લું હતું, જેને લઈ તેને જે તે જગ્યાથી આંતરિક બદલી કરી તેમના વિરુદ્ધ તપાસ શરૂ કરવામાં આવી હતી અને પાલિકા ચીફ ઓફિસ દ્વારા દિન 10 ની મુદત આપતી નોટિસ પણ ફટકારી હતી, જેના અંતર્ગત મહિલા કર્મચારીએ રૂપિયા ભરેલ પર્સ પોતાની ગાડીની ડિકીમાંથી ચોરાયું હતું, જેને લઈ આ નાણાં ભરપાઈ કર્યા ના હોવાની તેના અંતર્ગત મહિલા કર્મચારીએ રૂપિયા ભરેલ પર્સ પોતાની ગાડીની ડિકીમાંથી ચોરાઈ ગયું હતું, જે લઈ આ નાણાં ભરપાઈ કર્યા ના હોવાની કેફિયત રજૂ કરી નાણાંની ભરપાઈ કરવાની તૈયારી દાખવી હતી. જોકે પાલિકા સત્તાપક્ષ તેના જવાબથી સંતુષ્ટ ના જણાતા આ અંગે કડક કાર્યવાહી કરવાનું વલણ અપનાવ્યું છે અને કર્મચારી પ્રાથમિક 90 દિવસ માટે ફરજ મોકૂફ કરી તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તે દરમિયાન ચીફ ઓફિસર દ્વારા ઘટના સંયોજિત પુરાવા એકત્ર કરી આરોપનામું એટલે આખરી રિપોર્ટ બોર્ડ સબમિટ કરવાનો રહેશે, જે રિપોર્ટ બોર્ડમાં રજૂ કરવામાં આવ્યા બાદ અંતે બોર્ડ મિટિંગ આ રિપોર્ટ આધારે મહિલા કર્મચારી વિરુદ્ધ આખરી કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંદાજિત 1.33 લાખ રૂપિયાની ઉજપ્ત સામે આવી છે. ત્યારે આ ઘટના અન્ય કોઈ કર્મચારી કે પદાધિકારીની સંડોવણી છે કે નહીં તે તપાસનો વિષય બન્યો છે. આ અંગે ઓફિસર પ્રશાંત પરીખને પૂછતા તપાસ ચાલી રહી હોવાથી આ બાબતે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.